જય શ્રી વિદ્યા મિત્રો, ધોરણ 6 એમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય, એની અંદર આપણે સ્વાધ્યાય 1.3 સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે. આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર રોમન અંક વિશે આપણે અભ્યાસ કરવાના છે, બરાબર છે. હવે રોમન અંક આપણે પહેલીવાર જોયા હોય તો કહેવાય, અભ્યાસમાં ચલો માની કે પહેલીવાર આયા છે તમારે, પણ જોયા તો આપણે ઘણી બધી વાર છે, બરાબર છે. હવે આપણને ખબર છે 1, 2, 3 છે, એ 10 સુધી તમે જો રોમન અંક તમે શીખી જાઓ તો તમને 100 સુધી આવડી જાય, બરાબર છે. 1000 સુધી પણ આવડી જાય, બરાબર છે. ફક્ત આટલું શીખશો તો તમને ઘણા બધા રોમન અંક વિશે ખ્યાલ આવી જશે, બરાબર છે. હવે આપણે ઘડિયાળમાં જોયું હશે કે મોસ્ટ ઓફલી બધા ઘડિયાળમાં જે આપણે હાથવાળા ઘડિયાળ જે છે એ ઘડિયાળોમાં વાપરેલું હોય છે રોમન અંક, બરાબર છે. અથવા દિવાલ ઘડિયાળમાં પણ આપણે વાપરેલું હોય છે રોમન અંક, બરાબર છે. હવે જે પહેલી વાર જોતા હશે તે ટાઈમે શું લાગે કે ચલો ભાઈ આ કોણ છે, શું છે, આ છે, તેથી ખબર નહીં. પણ આપણે ખબર હોય 3 આ બાજુ હોય, 9 આ બાજુ, 12 આ બાજુ, 6 આ બાજુ આવે, એના આધાર પર આપણે ટાઈમ કહી શકતા હોય, ભલે આપણે રોમન અંકનો ખ્યાલ ના હોય તેમ છતાં આપણે ટાઈમ જોઈ લઈએ છીએ. બીજું શું હોય, મોસ્ટ ઓફલી જેટલા પણ ટાઈમ ટેબલ હોય એ ટાઈમ ટેબલની અંદર પણ રોમન અંકનો ઉપયોગ કરેલો, બરાબર છે. તો એવા જ રોમન અંક વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે કે ચલો ભાઈ આ 1 માટે કઈ સંજ્ઞા વપરાય, 2 માટે કઈ સંજ્ઞા વપરાય, 3 માટે કઈ સંજ્ઞા વપરાય, એ જ રીતના આપણે રોમન અંક વિશે અભ્યાસ કરવાનો છે આ લેક્ચર, બરાબર છે. સૌપ્રથમ આનો અભ્યાસ કરતા પહેલા આપણે થોડા નિયમો જોઈ લઈએ કે રોમન અંક છે તો રોમન અંકના નિયમો કયા. તો સૌપ્રથમ પહેલો નિયમ જોઈએ તો કે 1 પ્રતીકનું 3 વખત કરતા વધુ વખત પુનરાવર્તન થતું નથી. હવે તમે જુઓ કે ગમે ત્યાં પ્રતીક હોય, રોમન અંક ગમે ત્યારે 1 છે, 1 નું જો 8માં કેટલી વાર છે, 3 વાર, બરાબર. 3 કરતા વધુ વાર એનો ઉપયોગ થતો નથી. અને 9 આવે તો એવું હોય તો ચલો 1 આપણે 5 લગાવીએ, બીજા 4 લગાવીએ, બરાબર. તો 9 થઈ જાય. 1 શું કહેવાય, 1 પ્રતીકનો ઉપયોગ કેટલી વાર થાય, ફક્ત 3 વાર થાય. 1 વાર થઈ શકે, 2 વાર થઈ શકે, 3 વાર થઈ શકે, 3 કરતા વધુ વાર થઈ શકે નહીં, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. બીજું શું કીધું છે, પ્રતીકો વી, એલ અને ડી નું પુનરાવર્તન ક્યારે થતું નથી, પુનરાવર્તન એટલે બીજી વાર એનો ઉપયોગ થતો નથી. 1 જ વાર વી, 1 જ વાર એલ અને 1 જ વાર ડી, બરાબર છે. હવે જો વી એટલે શું, કે 5, વી એટલે 5, પછી એલ એટલે 50, ડી એટલે શું, તો કે ડી એટલું આ ડી એ રહી ગયું છે, ડી એટલે છે તમારા 500, બરાબર છે. 5, 50 અને 500 એનું કોઈ પણ દિવસ પુનરાવર્તન થતું નથી, બરાબર છે. એ પણ તમારે બીજું શું કીધું છે, તો કે નાના મૂલ્યનું પ્રતીક મોટા પ્રતીકની ડાબી બાજુએ લખેલું હોય તો તે કિંમત તે કિંમતના મોટા પ્રતીકની કિંમતમાંથી બહાર કરવામાં આવશે. શું કીધું છે, નાના મૂલ્યનું પ્રતીક, ધારો કે આ એક કિંમત લખું છું, ચાલો આ લખ્યા છે 5, બરાબર, નાના મૂલ્યનું પ્રતીક, બરાબર છે. મોટા મૂલ્યના પ્રતિક કરતા ડાબી બાજુ, બરાબર, ડાબી બાજુ લઈ આ બાજુ ડાબી બાજુ મૂકવામાં આવે તો મોટા મૂલ્યમાંથી બહાર થશે. એટલે એનું જો આપણે ઉદાહરણ કરીએ તો આ જો આ 5 નું ઉદાહરણ આપેલું છે. તો હવે જો આ મૂલ્ય કયું હતું કે 5, બરાબર છે. 5 દેખાય છે ને, વી એટલે કે 5, બરાબર. હવે બીજું જો આ છે એ, એટલે 5 માંથી 1 જાય તો, બરાબર છે. તો આવું કઈ હોય તો કે આઈ અને બી એવું તમને જે દેખાય તે શું હોય, તો કે 4, બરાબર. આટલું ક્લિયર થયું. આ બીજું જો આ શું થશે, તો કે સી, સી એટલે કેટલા, તો કે 100, સી એટલે કેટલા, તો કે 100, અને એક્સ એટલે કેટલા, તો એક્સ એટલે કે 10, આને કેટલા કહેવા છે, તો કે 90. ક્લિયર થાય છે, સી એટલે કે 100, એક્સ એટલે કે 10, એટલે 100 - 10 બરાબર 90, બરાબર છે. આટલું તમને ક્લિયર થાય છે. શું છે, તો કે મોટા પ્રતીકની ડાબી બાજુ, મોટા પ્રતીકની ડાબી બાજુ કોઈ નાનું પ્રતીક આપેલું હોય તો મોટા પ્રતીકમાંથી નાનું પ્રતીક બાદ થાય. આટલું તમારે ક્લિયર રાખવું. બીજું જો વી, એલ અને ડી ના પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીકોની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી, એટલે કે વી, એલ અને ડી ને બાદ કરી શકાતા નથી. કોને કોને, તો કે 5, 50 અને 500 એ ક્યારે પણ કોઈ મોટામાંથી બાદ કરી શકાતા નથી. એટલું તમારે યાદ રાખવાનું છે. કયા કયા, તો કે 5, 50 અને 500.
બરાબર છે આ થયું v l ના d ના પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીકોની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી એટલે v l અને d ને બાદ કરી શકાતા નથી બરાબર છે આટલું તમને ક્લિયર થયું બીજું જો પ્રતીક i માત્ર 5 અને 10 માંથી બાદ કરી શકાય છે જે i છે એ માત્ર 5 અને 10 માંથી બાદ કરે એની જરૂર ક્યારે પડે આપણે તો ધારો કે જો કે 5 છે તો 5 માંથી બાદ કરવું હોય મતલબ 5 માંથી બાદ કરો તો 4 આવે બરાબર તો 5 અને 10 v અને x બંને માંથી જ ફક્ત બાદ કરી શકાય છે બરાબર બરાબર છે હવે બીજો જો પ્રતીક x માત્ર l m અને c માંથી બાદ કરી શકાય છે ચલો l એટલે કેટલા તો કે l એટલે કે 50 50 માંથી એક બાદ થાય મતલબ 50 માંથી 10 બાદ થાય એટલે 40 નહીં બીજો શું છે m m એટલે એ લખ્યું નહીં પણ m એટલે 1000 આવશે કેટલા m એટલે કે બરાબર અને c એટલે કે 100 બરાબર કોના કોનાથી બાદ થશે 50 100 અને 1000 માંથી ફક્ત 10 બાદ થશે બરાબર છે એકદમ સરળ છે હવે આ તમે થિયરી પૂરી કરી છે આખી થિયરી છે આ તમારી નોટ્સ ની અંદર તમારે લખી લેવાના છે થોડા માર્ક્સ નું એક્ઝામ માં તમારે પૂછાય છે આટલી વસ્તુ તમને ક્લિયર હશે તો કોઈ પણ જાતનો પ્રશ્ન થાય નહીં બરાબર છે ચલો હજાર બરાબર છે હવે ભાઈ આપણે જોઈ લઈશું થોડા 1 થી 10 જોઈશું અને પછી 10 થી 100 સુધીના અંકો જોઈશું જેથી કરીને તમારે કોઈ પણ સંખ્યા તમારે લખવી હોય તો એકદમ સરળ થશે બરાબર છે ચલો હવે જો 1 માટે શું છે i જેવું દેખાય છે બરાબર 1 માટે i જેવું દેખાય 2 માટે શું છે તો કે ડબલ i છે 3 માટે શું છે તો કે 3 બરાબર છે 1 2 3 હવે આપણે શું છે કોઈ પણ પ્રતીકને કેટલી વાર દર્શાવાય તો કે ફક્ત 3 જ વાર તમે દર્શાવી શકો બરાબર એ આપણો નિયમ છે 3 વાર પ્રતીક હવે 4 ને દર્શાવશું કઈ રીતે તો તમે જુઓ તો 4 છે તો 4 એ 5 નજીક છે તો આપણે બીજો નિયમ શું છે તો કે કોઈ પણ મોટો રોમન બરાબર એ મોટાની રોમન અંકની ડાબી બાજુ કોઈ પણ નાનો દર્શાવાય તો એ બાદબાકી થાય બરાબર છે કોઈ પણ રોમન અંકની ડાબી બાજુ કોઈ પણ નાનો રોમન અંક દર્શાવવામાં આવે તો બાદબાકી થાય એટલું તમને ક્લિયર છે તો હવે જો 5 ની ડાબી બાજુ 5 ની ડાબી બાજુ આપણે 1 મૂકીએ એટલે બાદબાકી થાય તો 5 ની ડાબી બાજુ એટલે 5 માંથી 1 જાય તો કેટલા રહે તો 4 તો કે i અને v એ 4 માટે સમાન છે બરાબર 5 માટે v છે 6 માટે v ની જમણી બાજુ મૂકશો એટલે કે સરવાળો થશે તો કે v ની જમણી બાજુ 7 ને પાછળ 2 મૂકીએ એટલે કે v એટલે કે 5 5 ને પાછળ 2 બીજા 2 એટલે 5 વત્તા 2 બરાબર 7 8 માટે શું છે 5 વત્તા 3 બરાબર v એટલે કે 5 અને 1 2 3 બરાબર ઉભા જે i જેવા દેખાય છે એ તમારે શું છે તો કે 1 સમજો 1 ની વેલ્યુ કેટલી 1 તો કે 5 બાય 6 7 8 બરાબર હવે આપણે 3 નો તો ઉપયોગ કરી લીધો હવે 10 માટે શું કરશું તો 10 માટે તમને ખબર છે કે x છે 10 માટે શું છે તો કે x જો x હોય તો શું આવે તો કે x હોય તો x ની આગળ એક મૂકી દઈએ એટલે શું થાય બાદબાકી થશે તો કે 10 માંથી 1 જાય એટલે કે 9 એટલે કે i અને x એ 9 માટે છે બરાબર 10 માટે શું છે તો કે x બરાબર છે હવે જો 11 માટે કરવું હોય તો x અને 1 12 માટે x અને 2 અને 13 માટે x અને 3 બરાબર હવે તો સરળ છે ધારો કે તમારે 13 લખવું હોય 13 લખવું હોય તો તમારે શું કરવું પડે x અને 1 2 અને 3 બરાબર છે x 1 2 અને 3 બરાબર ધારો કે તમારે 14 લખવું હોય 14 માટે તમે શું કરો તો કે ચલો 10 તો લઈ ગયા હવે બીજા 4 બે છે તો આ રહ્યા x i અને બરાબર તમને એટલો ખ્યાલ આવી ગયો છે હવે તમારે શું કરવાનું છે આ રીતે તમારે 100 સુધી પહોંચવાના છે બરાબર એકદમ સરળ છે વિશેષ કંઈ 20 માટે શું હોય તો કે ડબલ x 20 માટે શું હોય તો કે ડબલ x ધારો કે તમારે 22 દર્શાવવું હોય ધારો કે તમારે 22 દર્શાવવું છે તો 22 દર્શાવવા માટે શું કરવું પડે તો 22 દર્શાવવા માટે સૌથી પહેલા ડબલ x દર્શાવવું પડે બરાબર 22 એટલે કે 2 બરાબર 20 ના ડબલ x અને 2 એટલે કે 22 આ શું લખ્યું તમે રોમન અંક ની અંદર 22 લખ્યું બરાબર છે હવે 30 માટે જુઓ x x x 3x છે 30 માટે હવે ધારો કે તમારે 35 દર્શાવવું છે બરાબર
35 દર્શાવો તો તમે શું કરશો તો કે ચલો x x x 3x થયો એટલે શું થયો તો કે 30 થાય અને 5 એટલે 35 આ તો તમારે એકદમ સરળ ફક્ત તમારે યાદ રાખવાનું છે 1 થી 10 યાદ રાખવાનું છે અને 10 થી 100 બરાબર અને 100 યાદ રાખ્યા પછી આ તમારે 500 અને 1000 પણ તમારે યાદ રાખવાનું છે આ તો તમે યાદ રાખશો એટલે 1000 સુધી તમે રોમન અંક તમે લખી શકો છો બરાબર છે હવે બીજું જુઓ કે ચલો 50 માટે શું તો કે 50 માટે કઈ સંખ્યા છે તો કે 50 એટલે કે l બરાબર અને 50 ની આગળ 10 મૂકી દઈએ એટલે 40 40 માટે સંખ્યા થઈ ગઈ ને શું થાય 50 અને 50 માંથી 10 એટલે 40 બરાબર 50 માટે 50 મૂકવો હોય તો ફક્ત l બરાબર છે હવે ધારો કે તમારે 47 લખવું છે તો 47 લખવા માટે શું કરવું પડે સૌપ્રથમ x બરાબર પછી 50 નો l એટલે કે 40 થઈ ગયા અને 47 47 નો 7 કેટલા લખે તો b i અને બરાબર x l v i i i કેટલા થયા તમારા તો કે 47 બરાબર 47 થાય તમે લખી શકો આ રીતે બરાબર છે 50 માટે શું તો કે 50 માટે તો સિમ્પલ છે શું કે 50 માટે છે તમારે n બરાબર હવે તમારે આને 58 લખવું હોય તો કે l v પછી a 2 અને 3 બરાબર આ તો તમારો 58 બરાબર છે તો આ રીતના બધા એકલા તમે પૂરા કરી શકો બરાબર એર માટે હવે સાઈડ માટે જો સાઈડ માટે શું તો કે 50 ની અંદર એક ઉમેરશો એટલે સાઈડ થઈ જશે એર અને એક્સ આ થયું તમારે સાઈડ 70 કરવું હોય તો એર પછી એક્સ અને એક્સ એટલે આ થયું તમારું 70 બરાબર 50 ને બીજા 20 એટલે કે 70 બરાબર છે આ તો ક્લિયર થઈ ગઈ હવે 80 માટે જો 80 માટે શું ઓકે હા 3x 1 2 1 2 ને 3 આ કેટલા થાય તો 80 બરાબર એકદમ ક્લિયર છે આમાં કઈ એટલું બધું હાર્ડ છે નહીં ફક્ત તમારે આખું યાદ રાખવું પડશે કે કોના માટે કઈ શબ્દ વપરાશે બરાબર તો જે પ્રતીક જેના માટે વપરાતું હોય એ પ્રમાણે તમારે કરવું પડશે બરાબર છે આ તો તમને ક્લિયર થાય છે 80 સુધી આપણે પહોંચ્યા છે હવે 90 હવે જો આપણે એમાં લિમિટ શું છે તો કે ગમે તે સંખ્યાને કેટલી વાર વાપરી શકે 3 જ વાર વાપરી શકે ગમે તે પ્રતીક હોય તો એ પ્રતીક આપણે કેટલી વાર વાપરી શકે ફક્ત 3 વાર એનો વપરાશ કરી શકે 3 કરતા વધારે વાર વાપરો તો રોમન અંક કહેવાય નહીં બરાબર રોમન અંકનો નિયમ છે કે ગમે તે પ્રતીક હોય એને તમારે શું કરવું પડે તો કે ફક્ત 3 જ વાર વાપરવું પડે બરાબર છે હવે જો 90 માટે શું તો કે સી 100 એટલે કે સી સી અને 90 હોય એટલે કે x આગળ મૂકશો એટલે કે શું છે આપણો નિયમ તો કે મોટા પ્રતીકની ડાબી બાજુ કોઈ નાનો પ્રતીક મૂકશો તો શું થશે તો કે મોટા પ્રતીકમાંથી એ પ્રતીક બાદ થશે બરાબર છે તો જો x અને c બરાબર એટલે કે 100 માઇનસ 10 એટલે કે 90 અને 100 માટે શું છે 100 માટે તો 100 માટે છે તમારું c બરાબર છે હવે 500 માટે d અને 1000 માટે બરાબર હવે ધારો કે મારે 900 મૂકવું હોય 900 તો મારે શું કરવું પડે એમ બરાબર અને સી બરાબર છે આ રીતે આપણે 900 મૂકી શકીએ છીએ બરાબર છે ક્લિયર થાય છે આમાં કોઈ પણ જાતનું અમને વિશેષ કર્યું છે નહીં ફક્ત આપણે આટલી વસ્તુ જો ક્લિયર હશે જો તમારે 100 સુધી શીખવું હોય તો તમારે 1 થી લઈને 100 સુધી હું આટલી વસ્તુ કરો કે 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 19 વસ્તુ તમે શીખશો તો 100 સુધીને તમને રોમન અંક આવડી જશે બરાબર છે એકદમ સરળ છે રોમન અંક સાથે જ આપણે જે ચેપ્ટર નંબર 1 છે એ આપણે પૂરું કરીએ છીએ હવે આના પછી આપણે ચેપ્ટર નંબર 2 લઈશું બરાબર છે તો ખાસ દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રોમન અંક તમારે યાદ કરી લેવાના છે જેમ આપણે ઘડિયા મોડે કરીએ છીએ તો ઘડિયાળ તો આપણે ગોખવું પડે બરાબર અને આને તો તમે સમજીને એક વાર તમે જોઈ લેશો તો તમને ક્લિયર થઈ જશે બરાબર છે તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ જય શ્રી કૃષ્ણ